ચોમાસું ફરીથી સક્રિય થતાં ખેડૂતોમાં ખુશી સાથે ચિંતામાં વધારો થયો છે લાંબા વિરામ બાદ ચોમાસું સક્રિય થતાં પાકમાં રોગ આવવાની ભીતિથી ખેડૂતોમાં ચિંતામાં વધારો થવા પામ્યો છે બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે ચોમાસું નબળું રહ્યું છે અને વરસાદ ખેંચાઈ જવાના લીધે ખેડૂતોના ચોમાસા પાક પર જોખમ ઊભું થયું છે ત્યારે તાજેતરમાં બનાસકાંઠા જિલ્લામાં એકવાર ફરી ચોમાસું સક્રિય થયું છે પરંતુ મોડો વરસાદ થવાને લીધે ચોમાસું પાકમાં રોગચાળાના ખેતરો ઊભો થયો છે ખાસ કરીને ચોમાસું વાવેતરમાં અત્યારે ફૂગજન્ય રોગોનું પ્રમાણ વિશેષ જોવા મળી રહ્યું છે અને તેના લીધે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે લાંબા સમય બાદ ચોમાસું સક્રિય થતાં ખેડૂતોમાં અત્યારે ખુશીની સાથે સાથે ચિંતા પણ જોવા મળી રહી છે ત્યારે લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતા સર્જાયેલી આ પરિસ્થિતિમાં કૃષિ વૈજ્ઞાનિકો ખેડૂતોને કૃષિ પાકમાં રોગચાળાના નિવારણ માટે કેટલાક ઉપાયો દર્શાવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાની અંદર ખાસ કરીને ચોમાસા ઋતુમાં હવે વરસાદ ઘણા સમયથી ખેંચાયા જાય ખેંચાયા બાદ હવે વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને ખાસ કરીને ખેડૂત મિત્રોએ જે શાકભાજીનો વાવેતર કરેલું છે એવા ખેડૂત મિત્રોએ ખાસ કરીને હવે જીવાતના નિયંત્રણ માટે પગલાં લેવાની ખાસ જરૂર છે જેમાં ચુસિયા પ્રકારના જીવાતનું જે પ્રમાણ છે એ વધી જશે જેનાથી વાયરસના રોગો ઉત્પન્ન થવાની શક્યતા છે તો તે માટે ખેડૂત મિત્રોએ જે જૈવિક પદ્ધતિની જ્યારે વાત કરીએ તો એમાં બીવીરિયા બેસિયાના જે મેટારાઇઝિયમ છે એનું છંટકાવ એ ખેડૂત મિત્રો કરીને એનું નિયંત્રણ મેળવી શકાય અથવા રાસાયણિક પદ્ધતિની જ્યારે વાત કરીએ તો તેની અંદર એમને એસેટામાપ્રિડ હોય કે ઇમેડાક્લોપ્રિડ છે અથવા ઇમામેક્ટિન બેન છે એવી દવાઓનું છંટકાવ કરી ચુસ્યા પ્રકારની જે જીવાતો છે એનું નિયંત્રણ મેળવવાની ખાસ જરૂર છે જેથી ટામેટા છે કે મરચાં છે એમાં વાયરસ જેવા રોગો આપણે એનું નિયંત્રણ આપણે મેળવી શકાય છે સાથે સાથે રીંગણ જેવા પાકોનું પાકોની અંદર ફ્રૂટ એન્ડ શૂડ બોર જે છે જેમાં ફળ અને ડુંગમાં જે યળ પડતી હોય છે એનું નિયંત્રણ કરવાની જરૂર છે તો તેના માટે બજારની અંદર જે ફ્રૂટ ફ્લાયના ટ્રે ફ્રૂટ્સ ફ્રૂટ એન્ડ શૂડ બોરના જે ટ્રેપ મળે છે એનો ઉપયોગ એમને ખાસ કરવાની જરૂર છે જેથી આપણે આવી જીવાતનું નિયંત્રણ મેળવી શકાય છે અને હાલમાં હવે ખાતર વ્યવસ્થાપનની અંદર જે સૂક્ષ્મ સૂક્ષ્મતત્વ છે એનો ઉપયોગ ખાસ કરવાની જરૂર છે જેથી કોઈ પાકની અંદર પીળાશ દેખાતી હોય નવા પાનની અંદર તો એના માટે ખાસ માઇક્રોન્યુટ્રિયનો ઉપયોગ એ દરેક પાકની અંદર ખેડૂત મિત્રોને કરવાની જરૂર છે જેથી ફ્લાવરિંગ અને ફ્રૂટિંગ જે છે ખૂબ સારું એવું શાકભાજીની અંદર એમને એનાથી મળી શકે તો આવી રીતે ખેડૂત મિત્રો રોગ રોગજીવાત અને ખાતર વ્યવસ્થાપનમાં પગલાં લઈ સારું એવું ઉત્પાદન એમાંથી મેળવવાની જરૂર છે